તો સાહેબ મને એક સવાલ એ પણ થાય છે કે ઘણા શું મા બાપ એવા ડરતા હશે કે જે રીતે દીકરી હોય તો એક સાપનો ભારો જ્યાં સુધી દીકરીને પ્રણાવી ન દે ત્યાં સુધી એને એક ડર રહેતો હોય છે. તો આ કારણે હોઈ શકે છે જેના કારણે મા બાપ છે એ દીકરી કરતા દીકરાને વધુ ઈચ્છે છે. સી આમાં હું એક બીજી રીતે બી જોવા માંગુ છું. તમે કહો છો સાચું છે, પણ બીજી રીતે એ રોગ છે કે ઘણીવાર મા બાપોને એવું હોય છે કે એ લોકો દુનિયાથી બીએ છે, એ લોકોને દીકરી પર ભરોસો છે પણ એ દુનિયાથી એ બીએ છે કે મારી દીકરી બહાર જશે એને કંઈક હેરાન કરશે લોકો, યા યુ નો ઓલ ધોઝ નેગેટિવ થિંગ્સ. બીજો પોઈન્ટ એક આપણે ચીજ એક્સેપ્ટ કરવી જોઈએ, ભલે આપણે તમે આપણે બધા કહીએ છીએ પણ કે આપણે બેટી બધાઓ બચાવો, પણ જે ઓન ગ્રાઉન્ડ જે ઇફેક્ટ્સ હોય, જાણે કે એક્ઝામ્પલ આપો જેન્ડર ઇક્વેલિટી, જેન્ડર ઇક્વેલિટી દેખાતી નથી. હા હવે અત્યારે જાણે કે એડ્યુકેશન સિસ્ટમમાં પહેલા આપણી ગયા છે ભણવાની બુકમાં લખ્યું હતું કે રામુ તું ભણ અને પિંકી તું પાણી ભર, હવે બદલાયું છે, હવે પિંકીને બી કહેશે તું ભણ. એટલે આ જે આખા માઇન્ડસેટ ચેન્જ થવાના જોઈએ. પણ અનફોર્ચ્યુનેટલી અત્યારે જેને હું એક સ્ટેપ પછી આગળ જઈશ કે અગર તમે અત્યારે જોબની પ્રોફેશનલની વાત કરો તો પ્રોફેશનલ્સમાં બી લેટેસ્ટ ડિસ્પેરિટી છે કે ભાઈ છોકરાઓને વધારે સેલેરી મળે, છોકરીને ઓછી સેલેરી મળે. એટલે આવી બહુ ઇમ્પોર્ટન્ટ ચીજ છે જે અગેન આઈ સેડ કે આ સોશિયલ માઇન્ડસેટની ચીજો આવે છે. કમિંગ બેક ટુ મા બાપની વાત કરીએ તો અગ્રીડ કે બે ટાઈપના મા બાપો છે. અગર આ પર્ટિક્યુલર મોરબીનો લઈએ તો આમાં તો આખું ફેમિલી ઇન્વોલ્વ છે, જે મારું મગજ કામ નથી કરતું કે આખા ફેમિલી ઇન્વોલ્વ કેવી રીતે થઈ શકે. હજી એક એમાં વાત મારે એમ ખાસ કેવી છે કે જ્યારે આપણે બેટી પઢાવો બેટી બચાવો વાત કરીએ છીએ ત્યારે ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કે એ જે બેટી છે આખું એનું જે વંશ નથી વધારતી, પણ હવે ગવર્નમેન્ટના અલગ લોઝ આવ્યા છે કે વંશ એ વધારે, એટલે વંશ તો આઈ મીન આઈ ડોન્ટ નો કે ઇફ ધે કેન બી રિસ્પોન્સિબલ ફોર ધેટ, એ લોકો સુધી મોકલવાની જરૂર છે. ફાઇનલી આઈ થિંક આ લાસ્ટ મારો સે છે કે પ્લીઝ તમે બધાને જાગૃત કરો કે છોકરી જન્મવા માટે ફાધર ઇઝ રિસ્પોન્સિબલ નોટ ધ મધર. બિલકુલ બિલકુલ.